વિદ્યાનગર પ્રાથમિક શાળા ધોરણ ત્રણ વિષય ગણિત ગમત એમાં આપણે જોઈએ પ્રકરણ નંબર દસ પેજ નંબર એકસો સિત્તેર પ્રકરણ દસ પેજ નંબર એકસો સિત્તેર એમાં પ્રશ્ન નંબર આઠ કયો પ્રશ્ન છે પ્રશ્ન આઠ એમાં સંખ્યા પેટર્ન આગળ વધારો શું કહ્યું છે સંખ્યા પેટન આગળ વધારો તો હવે જોઈએ આપણે તો પેલું અગિયાર ક બાર તેર ગ ચૌદ ઘ તો આગળ શું આવશે પંદર ચ તો લખવાનું પંદર ચ સોળ છ તો લખવાનું સોળ છ સત્તર જ તો લખવાનું સત્તર જ હવે જોઈએ બીજું બત્રીસ ક ચોત્રીસ ખ છત્રીસ ગ આડત્રીસ ઘ તો હવે આગળ શું લખવાનું ચાલીસ ચ બેતાલીસ છ ચુમ્બાલીસ જ આ રીતના લખવાનું છે બીજી લાઈન છે તેમાં કઈ સંખ્યા છે બેકી સંખ્યા છે ને એકી સંખ્યા અને બેકી સંખ્યા તો બે ચાર છ આઠ દસ બાર એ બધી બેકી સંખ્યા થઈ અને એક ત્રણ પાંચ સાત નવ એ બધી કઈ થઈ એકી સંખ્યા થઈ તો એકી સંખ્યા ને ભાગ કરી શકે બેકી સંખ્યા ને તો ભાગ કરી શકે ને બે ચાર છ આઠ દસ તો એને બેકી સંખ્યા કહેવાય ને એક ત્રણ પાંચ સાત નવ એ બધી એકી સંખ્યા કહેવાય તો હવે જોઈએ ત્રીજું એક ક ક ત્રણ ખ ખ પાંચ ગ ગ સાત ગ ગ પછી લખવાનું નવ ચ ચ આ બધી એકી સંખ્યા છે પછી અગિયાર છ છ તેર જ જ તો આ રીતના પેટર્ન આગળ વધારવાની છે પછી જોઈએ ચોથું છવ્વીસ ટ પચીસ જ ચોવીસ જ તેવીસ છ પછી લખવાનું બાવીસ ચ એકવીસ ગ અને વીસ ગ આ રીતના પેટર્ન આગળ વધારવાની છે પછી પાંચમું સોળ ફ ફ પંદર બ બ ચૌદ ભ તેર મ તો લખવાનું બાર ય અગિયાર રીતના લખવાનું છે પછી જોઈએ છઠ્ઠું ક ખ એકત્રીસ ખ ગ્રીસ ચ પછી લખવાનું તેતાલીસ ચ છ સુતાલીસ છ જ એકાવન જ તો આ રીતના લખવાનું છે પેટર્ન આગળ વધારવાની પછી દસ ક ખ વીસ ખ ગ ગ ત્રીસ ગાલીસ ઘ છ પછી લખવાનું પચાસ ચ છ ચ છ જ સાહીઠ છ જ જ સિત્તેર તો જ ઝ તો આ રીતના લખવાનું પછી સ અને ક નેવું ક્ષ ખ એસી અડ અને ગ સિત્તેર હ અને ઘ તો અહીંયા લખવાનું સાહીઠ સ અને ચ ઊંધા અક્ષરો લીધા છે ને આગળના અને પાછળના બંને અક્ષર લીધા છે સાહીઠ સ અને છ પચાસ છ અને 6 અને છ તો લખવાનું છ અને પચાસ સ અને છ ચાલીસ સ અને જ તો લખવાનું સ ને જ પછી નવમું 25 લ ત્રીસ વ પાંત્રીસ સ ચાલીસ સ તો લખવાનું સ સચાસ અ પંચાવન અડગ તો આ રીતના લખી દેવાનું પછી દસમું ચાલીસ અ પચાસ આ સાહીઠ ઈ સિત્તેર ઈ તો એસી ઉ પચાસ રૂ નેવ ઉ અને સો રૂ શું આવશે સો તો રૂ તો આ રીતના લખી દેવાનું હવે જોઈએ પ્રશ્ન નંબર નવ નીચેની પેટર્નમાં છુપાયેલા શબ્દો કે વાક્યો શોધો અને લખો તો આજે નીચેની પેટર્નમાં છુપાયેલા શબ્દો છે એ લખવાના છે એમાં પહેલું એમાં એક સુ એક સુ બે બ્રણ સ ચાર વાંચ ર તો શું થાય આંકડા નીકાળી નાખીએ તો શુભા શુભ સવાર કહેવાય ને તો નીચે લખી દેવાનું શુભ સવાર જવાબમાં આવશે સવાર પછી બીજું ગ મ તો આવશે સ્વાગતમ શું આવશે સુ સ્વાગતમ હવે જોઈએ ત્રીજું ક ક તું ખ ગ ગ ગ ગ છે અને ચર્ચ પ્રશ્નાચિહ્ન છે તો શું બનશે તું ક્યાં છે એવો પ્રશ્ન બને છે તો લખવાનું તું ક્યાં છે પછી જોઈએ ચોથું સ સ કે છો શું બને છે કેમ છો લાસ્ટમાં પ્રશ્નાચીન લખવાનું પછી પહેલું સવાર એક સવાર બે બપોર ત્રણ સાંજ ચાર રાત તો લખવાનું સવાર બપોર સાંજ અને રાત આ રીતના લખવાનું છે પછી એકસો એક મ બસો બે હા ત્રણસો ત્રણ બે ચારસો ચાર તો શું આવશે મહાદેવ બનશે શું બનશે મહાદેવ તો લખવાનું મહાદેવ પછી મહાદેવસો પંચાવન યા તો ભલે પધારિયા શું બને છે ભલે પધાર્યા તો સૌથી પહેલા બને છે શુભ સવાર પછી બને છે સુસ્વાગતમ પછી ત્રીજું તું ક્યાં છે ચોથું કેમ છો સવાર બપોર સાંજ રાત એ પાંચમું છઠ્ઠું મહાદેવ અને સાતમું ભલે પધાર્યા તો આ રીતના તમારે લખવાનું છે તો હવે જોઈશું પેજ નંબર એકસો ને એકોતેર જોઈએ એમાં પ્રશ્ન નંબર દસ નીચેની સંખ્યાઓમાંથી એકી સંખ્યા ઉપર ગોળ અને બેકી સંખ્યા ઉપર ચોરસ કરો તો મેં તમને હમણાં સમજાવ્યું ને બેકી સંખ્યા અને એકી સંખ્યા તો એકી સંખ્યા એક ત્રણ ચાર પાંચ એ બધી

એકસો ને પર ગોળ કરવાનું બસો પર ગોળ કરવાનું ચારસો વીસ પર ચોરસ કરવાનું પાંચસો સાત પર ગોળ કરવાનું છસો તેત્રીસ પર ગોળ કરવાનું સાતસો ઓગણીસ પર ગોળ કરવાનું આઠસો પર ચોરસ કરવાનું ત્રણસો તેર પર ગોળ કરવાનું નવસો બત્રીસ પર ચોરસ કરવાનું એકસો તેર પર ગોળ કરવાનું એકસો બાવીસ ઉપર ચોરસ કરવાનું એકસો પર ગોળ કરવાનું એકસો ચોત્રીસ પર ચોરસ કરવાનું એકસો ઉપર ગોળ કરવાનું એકસો છપ્પન ઉપર ગોળ ચોરસ કરવાનું

ગોળ કરવાનો તો આ રીતના તમારે એકી સંખ્યા પર ગોળ ને બેકી સંખ્યા પર ચોરસ કરવાનું છે હવે જોઈએ પ્રશ્ન નંબર અગિયાર અંક બે ત્રણ પાંચના સ્થાન અદલ બદલ કરીને બનતી સંખ્યાઓ લખો તેમાંથી સૌથી મોટી સૌથી નાની એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ લખો તો બે ત્રણ પાંચના સ્થાન અદલ બદલ કરીને બનતી સંખ્યા લખવાની છે સૌથી મોટી સૌથી નાની અને એકી સંખ્યા અને બે કી સંખ્યા લખવાની છે તો આપણે જોઈએ હવે બે ત્રણ પાંચ ને અદલ બદલ કરીને લખીશું તો પેલું મળતી સંખ્યા બે ત્રણ પાંચ મળતી સંખ્યા લખીશું આપણે લખવાની બે ત્રણ પાંચ ત્રેવીસ પચીસ પાંત્રીસ બાવન ત્રેપન બસો પાંત્રીસ બસો ત્રેપન ત્રણસો પચીસ ત્રણસો બાવન પાંચસો ત્રેવીસ અને પાંચસો બત્રીસ આ બધી અદલ બદલ કરીને આટલી સંખ્યા થાય છે પછી સૌથી મોટી સંખ્યા કેટલી થાય પાંચસો ને બત્રીસ થાય સૌથી નાની સંખ્યા કેટલી થાય બે થાય તો તમારે આવી રીતના લખવાનું પછી એકી સંખ્યા જોઈએ તો ત્રણ પાંચ ત્રેવીસ પચીસ પાંત્રીસ ત્રેપન બસો પાંત્રીસ બસો ત્રેપન ત્રણસો પચીસ અને પાંચસો ત્રેવીસ આ બધી કઈ સંખ્યા થઈ એકી સંખ્યા થઈ હવે જોઈએ બે કી સંખ્યા તો બે બત્રીસ બાવન ત્રણસો બાવન ને પાંચસો બત્રીસ આ બધી કઈ થઈ બે કી સંખ્યા થઈ બરોબર હવે જોઈએ પ્રશ્ન નંબર બાર પચાસ થી સો વચ્ચે આવતી એકી સંખ્યા અને બેકી સંખ્યાઓ લખો તો જોઈશું હવે એકી સંખ્યા તો લખવાનું એકાવન તેપન પંચાવન સત્તાવન ઓગણ એકસઠ ઓગણ સિત્તેર આવે અહીંયા ઓગણ સાહીઠ આવશે ઓગણસાહિઠ એકસઠ તેસઠ પાસ સડસઠ ઓગણસિત્તેર એકોતેર તોતેર પંચોતેર સિત્યોતેર ઓગણસી એક્યાસી ત્યાંસી પંચ્યાસી સિત્યાસી નેવ્યાસી એકાણું ત્રાણું પંચાણું સત્તાણું અને નવ તો આ બધી કઈ થઈ એકી સંખ્યાઓ થઈ હવે જોઈએ નીચે બેકી સંખ્યાઓ લખવાની છેડસઠ સિત્તેર બોતેર ચોમોતેર છોતેર ઇઠ્યોતેર એસી બ્યાસી ચોર્યાસી છ્યાસી ઇઠ્યાસી નેવું બાણું ચોરાણું છન્નું અને અઠાણું તો આ બધી કઈ થઈ બેકી સંખ્યા થઈ બરાબર આ રીતના તમારે સંખ્યા લખવાની છે હવે જોઈએ પ્રશ્ન નંબર તેર પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ લખો તો આપણે પેટર્નમાં જે ખૂટતી સંખ્યા હોય તે લખવાની છે પેલું એકસો ત્રેપન એકસો પંચાવન એકસો સત્તાવન પછી લખવાનું એકસો ઓગણસાઇઠ એકસો એકસઠ અને એકસો ત્રેસઠ અને છેલ્લે એકસો પાસઠ આપેલા છે તો જવાબમાં લખવાનું એકસો ઓગણસાઇઠ એકસો એકસઠ અને એકસો ત્રેસઠ હવે જોઈએ બીજું છસો છોતેર છસો ઇઠ્યોતેર છસો એસી પછી લખવાનું છસો બ્યાસી છસો ચોર્યાસી અને છસો છ્યાસી પછી લખવાનું છસો ઇત્યાસી એ તો આપેલા છે તો છસો બ્યાસી છસો ચોર્યાસી અને છસો છ્યાસી લખવાના છે પછી ત્રીજું નવસો બે નવસો આઠ નવસો ચૌદ પછી લખવાનું નવસો વીસ નવસો છવ્વીસ અને નવસો બત્રીસ અને છેલ્લે શું આવશે નવસો ને આડત્રીસો એ તો આપેલા છે તો આ રીતના તમારે સંખ્યા પૂરતી સંખ્યા લખવાની છે પછી ચોથું ત્રણસો પાંચ ત્રણસો તેર ત્રણસો એકવીસ તો અહીંયા ત્રણસો ઓગણત્રીસ ત્રણસો સાડત્રીસ અને ત્રણસો પિસ્તાલીસ અને ત્રણસો તેપન આવશે તો ત્રણસો ઓગણત્રીસ ત્રણસો ત્રણસો સાડત્રીસ અને આ રીતના લખવાનું પાંચમો ચાલીસ આઠસો સાહીઠ તો અહીંયા આઠસો એસી નવસો અને નવસો વીસ અને નવસો ચાલીસ આપેલા છે તો તમારે આ રીતના પેટર્નો ખૂટતી સંખ્યા લખવાની છે તો હોમવર્કમાં તમારે પેડ નંબર એકસો સિત્તેર અને પેડ નંબર એકસો એકોતેર પૂર્ણ કરવાનું છે